ઇન્ડિયા. જી હા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આ સપનું છે અને કહી શકાય કે તેનાથી તમામ વ્યવહાર, નાણાકીય વ્યવહારોમાં સરળતા રહેશે. પરંતુ જો વાત કરવામાં આવે અમદાવાદના જાણીતા BRTSથી, જેમાં લાખો મુસાફરો રોજે મુસાફરી કરે છે અને જેમને ખૂબ જ સરળતા રહે છે BRTS, તેમના માટે પણ ક્યાંક ને ક્યાંક પ્રતિકૂળતા હવે સામને આવી રહી છે. કેમ? કારણ એ કે અહીંયા પણ કેશલેસ સિસ્ટમ લાગુ થવા જઈ રહી છે. આગામી 1 તારીખથી રોકડ વ્યવહાર BRTSમાં નહીં થઈ શકે, એટલે કે જે ટિકિટ લેવાની આવશે તે તમે નાણાં ચૂકવીને નહીં કરી શકો. એના માટે ઉપયોગમાં લેવું પડશે જનમિત્ર કાર્ડ. જી હા, જનમિત્ર કાર્ડ હશે તો જ તમે BRTSથી મુસાફરી કરી શકશો. તો અમે નીકળી પડ્યા જનમિત્ર કાર્ડ બનાવવા માટે. કયા કયા પ્રકારની પ્રોસેસ થાય છે તમામ વસ્તુ તો જાણી હતી, છતાં પણ વધારે જાણકારી મેળવવા માટે અમે BRTS RTO સ્ટેન્ડ પર ગયા અને ત્યાં પૂછપરછ શરૂ કરી. જનમિત્ર કાર્ડ જે હવે લોન્ચ થવા જઈ રહ્યા છે, શું છે તેની આખી ફેસિલિટી, ક્યારે અવેલેબલ થશે, કેવી રીતે અવેલેબલ થશે? અત્યારે હાલ બધા સ્ટેશનો ઉપર અવેલેબલ થઈ ગયા છે. કસ્ટમરને ખાલી એનું આધાર કાર્ડ આપીએ અને 50 રૂપિયાનું કાર્ડ આવે છે તો તા ઓન ધ સ્પોટ એ સ્ટેશનમાંથી મળી શકે છે. કઈ કઈ જગ્યાએ ઉપલબ્ધ છે? બધા સ્ટેશન ઉપર, BRTSના તમામ સ્ટોપ ઉપર. લાગે છે એનાથી ફેર પડશે કંઈ? ના ના, જે કેશમાં ટિકિટ લેતા હતા એ કેશલેસ થઈ જશે. કે જ્યાં અમને બતાવવામાં આવ્યું કે તમામે તમામ BRTS બસ સ્ટોપ પર આ જનમિત્ર કાર્ડ ઉપલબ્ધ રહેશે. જ્યારે કાર્ડ બનાવવા માટે અમે પ્રોસેસ પૂછી તો તેઓએ અમને એક બીજું સામે કાર્ડ પકડાવી દીધું અને બતાવ્યું કે જનમિત્ર કાર્ડથી શું ફાયદો થશે. ફાયદો હતો કે લિસ્ટમાં બતાવેલ તમામે તમામ હોટલો કે જ્યાં ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ થશે, આ હોટલો ખૂબ જ મોંઘી હતી. આ એક ખૂબ જ સરસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, પરંતુ તેની અવેલેબિલિટી કેવી છે આપણે જોવું પડશે. કેવા પડકારો લોકોને થઈ રહ્યા છે એ જોવું પડશે. કારણ કે જરૂરી નથી કે આ તમામ જગ્યાએ આજનો એક સામાન્ય માણસ શોપિંગ કરવા જાય જ જાય, એટલે એનો પણ લાભ મળશે તેની કોઈ ગેરંટી નથી. અમે જ્યારે તેમને પૂછ્યું કે કાર્ડ બનાવવા માટે ફોર્મ માટે શું આપવાનું રહેશે તો તેમણે કીધું 50 રૂપિયા રોકડા આપવાના રહેશે. માત્ર એટલું જ નહીં, જ્યારે કાર્ડ રિચાર્જ કરાવવાનું રહેશે ત્યારે પણ 50 રૂપિયા રોકડા આપીને કાર્ડ રિચાર્જ કરાવી શકશો. તો સવાલ એ થાય છે કે જો રોકડ જ રૂપિયા આપવાનો હોય તો પછી જનમિત્ર કાર્ડમાં પણ કેશલેસ વ્યવસ્થા કેવી રીતે ઊભી થઈ શકે છે? શું આની પ્રાઇસ શું રહેશે? 50 રૂપિયા. દર્શક મિત્રો, આપ જોઈ શકો છો કે 50 રૂપિયામાં તમને આ પ્રકારનું એક ફોર્મ આપવામાં આવશે અને આ ફોર્મ ફિલઅપ કરીને તમે BRTSની મુસાફરીમાં તમે સવારી કરી શકશો. પરંતુ ખાસ ધ્યાન રાખવાની વાત એ છે કે આ ફોર્મની સાથે સાથે તમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે. માની લો કે આધાર કાર્ડ તમારી પાસે નથી, ચિંતા કરવાની જરૂર નથી. તમારી પાસે પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, ઇલેક્શન કાર્ડ, એટલીસ્ટ કોઈ પણ આઈડેન્ટિટી પ્રૂફ તમારું હોવું જરૂરી છે અને 50 રૂપિયા તમારે આપવાના રહેશે. ત્યારબાદ તમને જનમિત્ર કાર્ડ આપવામાં આવશે અને ત્યારબાદ સવારી કરી શકશો. પરંતુ સવાલ એ છે, કેશલેસનું જે એઇમ છે તે કેવી રીતે સાકાર થશે? ભાઈ, અત્યારે આ 50 રૂપિયા મારા આપવાના રહેશે, આ કાર્ડ જોઈતું હોય તો? જી, પરંતુ 50 રૂપિયા તો મારી પાસે કેશ જ છે, હું શું કરી શકીશ? કાર્ડ લેવા માટે 50 કેશમાં જ આપવાના હશે. એટલે કે સવાલ અહીંયા એ છે, કેશલેસ ઇન્ડિયાની જે વાત થઈ રહી છે અને કેશલેસ કરવા માટેની જે કોશિશ છે એ ખૂબ જ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક વખાણવાલાયક છે. પરંતુ કાર્ડ લેવા માટે, આ ફોર્મ ભરવા માટે જે લોકો રોકડનો વ્યવહાર કરશે એ તો કેશમાં જ કરવાના છે, તો પછી કેશલેસ કેવી રીતે? એટલે કે આધાર કાર્ડની સાથે તમે જે જનમિત્ર કાર્ડ લઈ રહ્યા છો તેનો ઉપયોગ કરવા માટે જે નાણાકીય વ્યવહાર થાય છે તે તમે રોકડમાં જ કરો છો અને ત્યારબાદ તમે કહો છો કે તમારે કેશલેસ કરવું છે, કેવી રીતે પોસિબલ છે? અમે RTO પહોંચી જનમિત્ર કાર્ડ બનાવવાની કોશિશ કરી, પરંતુ ત્યાં શક્ય ન બન્યું. જેથી અમે આગળ વધ્યા, સત્તાધાર પહોંચ્યા, ત્યાં પણ મશીન બંધ હતું અને પરિણામે જનમિત્ર કાર્ડ ન બની શક્યું. માત્ર અમારી નહીં, એક વૃદ્ધ કાકાની પણ હાલત એ જ હતી, જે દૂર દૂર ધક્કા ખાઈને ઝેરોક્સ કરીને આવ્યા હતા, પરંતુ તેમને પણ ધક્કો પડ્યો અને તે પણ જનમિત્ર કાર્ડ ન બનાવી શક્યા. તો અમે અહીંયા આવી પહોંચ્યા છે BRTSના સત્તાધારના BRTS સ્ટેશન પર, જ્યાં અમે જનમિત્ર કાર્ડ લેવાની કોશિશ કરી, પરંતુ કહેવામાં આવ્યું કે અહીંયા મશીન બંધ છે.
આ પણ એક વાસ્તવિકતા છે. આ દ્રશ્યને આપણે એટલા માટે ન ભૂલવા જોઈએ કારણ કે આપણે એક બાજુ કેશલેસ થવા તરફ જઈ રહ્યા છે, પણ કોઈ ને કોઈ રીતે કેશલેસ માટે આપણે તૈયાર છે એ આપણે પોતાની જાતે એકવાર પૂછી લેવું પડશે. આ દાદા તમામ પોતાના ડોક્યુમેન્ટ સાથે આવ્યા છે આગળ, અને તમામે તમામ પ્રોસેસ કરવા માટે પોતે ઝેરોક્સ કરીને આ ઉંમરમાં અલગ અલગ જગ્યાએ જઈને આવ્યા અને ડોક્યુમેન્ટ પણ લાવી દીધા તેમને. પરંતુ કમનસીબીની વાત એ છે કે સિસ્ટમમાં કેવા પ્રકારની તકલીફ હોય છે, જેથી અમે આગળ વધ્યા. ત્યારબાદ બસમાં એક 10મા ધોરણમાં ભણતો એક બાળક મળ્યું, જેની પાસેથી અમે પ્રતિક્રિયા જાણી કે જન્મમિત્ર કાર્ડ કેટલે અંશે યોગ્ય. વધારે કમ્ફર્ટેબલ સેમાં તમને લાગે છે, એ કાર્ડથી સારું રહેશે કે આ રોકડાથી? અમારા હિસાબથી તો કાર્ડથી સારું રહેવું જોઈએ, પણ કેટલાક અભણ લોકોને કાર્ડથી ખબર ના પડે એના માટે તો રોકડા બરાબર રહેશે. બિલકુલ, ખૂબ સરસ વાત કરી. આ નાના બાળકે 10મા ધોરણમાં ભણે છે અને એ જાણે છે, સમજે છે કે જે લોકો ભણેલા ગણેલા નથી અથવા જે લોકો સિસ્ટમેટિકલી, કારણ કે જે લોકો બહારથી આવ્યા છે, લેબર વર્ક છે જે લોકોનું વધારે હોય છે, જે લોકો BITC મુસાફરી વધારે કરે છે, એ લોકો માટે ઓપ્શન્સ રાખવો વધારે હિતાવહ હતો. બે પ્રકારના કાર્ડ આવશે, એમાં જે એક છે નોન પર્સનલાઇઝ કાર્ડ, એ 50 રૂપિયામાં બનાવવામાં આવશે. એમાં કસ્ટમરે એક ફોર્મ ભરી અને એક ID પ્રૂફ આપીને વેરિફિકેશન કરાવવાનું રહેશે અને કાર્ડ એમને તરત એક્ટિવેટ કરવામાં આવશે. બાકી બીજું છે 75 રૂપિઝમાં પર્સનલાઇઝ કાર્ડ આવશે. એ કાર્ડમાં એટલો ડિફરન્સ રહેશે કે પેલું જે નોન પર્સનલાઇઝ કાર્ડ આવશે એમાં ફોટો નહીં આવે, અને આ પર્સનલાઇઝ કાર્ડમાં એમનો ફોટો આવશે, જે ખાસ કરીને સ્ટુડન્ટ અને નોકરિયાત વર્ગ માટે હોય છે એ લોકો લઈ શકે છે. એ કાર્ડની પ્રોસેસમાં જે નોન પર્સનલાઇઝ કાર્ડ છે એની પ્રોસેસ તરત એક્ટિવેટ કાર્ડ કરવામાં આવશે. જે પર્સનલાઇઝ કાર્ડ છે એમાં 7 દિવસ, મિનિમમ 7 દિવસની પ્રોસેસ લાગશે એક્ટિવેટ કરવા માટે. અમદાવાદની કોઈ પણ જે હોટેલ્સ અને રેસ્ટોરન્ટ છે જે જનમિત્ર દ્વારા સિલેક્ટ કરવામાં આવી છે જનમિત્ર કાર્ડ માટે થઈને, એમાં એ કસ્ટમરને ટોટલ બિલ ઉપર 15% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. હવે આ સાથે જ જે અહીંયા કહેવામાં આવ્યું છે કે જેમાં આપ જોઈ શકો છો 10% BRTS ટિકિટ પર ડિસ્કાઉન્ટ છે, વાઇફાઈની વાત કરવામાં આવી છે, અને સાથે સાથે અહીંયા એ પણ બતાવવામાં આવ્યું છે કે સ્પષ્ટ રીતે 40% ડિસ્કાઉન્ટ BRTS હેન્ડીકેપ એન્ડ સ્ટુડન્ટ પાસેસ. એ શું છે 40% ડિસ્કાઉન્ટનું કન્સેપ્ટ? 40% ડિસ્કાઉન્ટ જે છે હેન્ડીકેપ પર્સન અને સ્ટુડન્ટ માટેનું છે, જે જનમિત્ર કાર્ડ ધરાવતા હોય એમના માટે ખાસ. એટલે એમને 10%ની 40% લાગુ પડશે. હા, સ્ટુડન્ટ અને હેન્ડીકેપ્ડ પર્સન માટે 40% ડિસ્કાઉન્ટ લાગુ પડશે. બિલકુલ, એટલે ખૂબ સારી વ્યવસ્થા સ્ટુડન્ટ માટે અને હેન્ડીકેપ લોકો માટે છે, પરંતુ છતાં પણ તેની અવેલેબિલિટીને લઈને સવાલ ઊભા થાય છે. અને કેશલેસ કરવાની જે ખૂબ સરસ પહેલ છે તેમાં કેવા કેવા વિઘ્નો આવી રહ્યા છે એ આપણે જોઈશું હવે કસ્ટમરો પાસે. જનમિત્ર કાર્ડની ડિમાન્ડ વધી રહી છે, ઘણા બધા લોકો જોડાયા છે, આપણે તેમને પૂછીએ, તેમને સમજીએ શું કેવું છે તેમનું અને તે લોકો શું કહી રહ્યા છે. દાદા, આ જનમિત્ર કાર્ડને લઈને આપે કોઈ તપાસ કરી ખરા, તમને શું વધારે અનુકૂળ પડ્યું? મેં તપાસ તો કોઈ કરી નથી, પણ મેઇન વસ્તુ છે ટિકિટની લાઇનમાં ઊભા ન રહેવું પડે, છૂટા પૈસા હોય ના હોય તો કોઈ ટેન્શન ના રહે, કાર્ડ આપીએ એટલે આપણી ટિકિટ મળી જાય, આ મોટો ફાયદો. ઘણા લોકો પાસે ઝેરોક્સ નહોતું અને એના કારણે પાછા જવું પડ્યું, શું કહેશો? હા, એ તો બરાબર, આપણે જેના પાસે ના હોય તો બીજું કંઈક પ્રૂફ લાવે. એટલે લાગે છે લોંગ ટર્મ બેનિફિટ છે આમાં? હા, એ તો સવાલ જ નથી, સીધું છે. બિલકુલ બિલકુલ, લાંબા ગાળાનો ફાયદો લોકો જોઈ રહ્યા છે, બીજા ઘણા બધા લોકો જોડાયા છે, આપણે તેમને પૂછીએ, તેમની પાસે જાણીએ, તેમને સમજીએ કે આખરે શું અને કેવી રીતે લોકો આ વસ્તુને જોઈ રહ્યા છે, કારણ કે લોકોનો નજરિયો ખૂબ જ મેટર કરે છે. કારણ કે આખરે લોકસેવાના કારણે એક આ નવી એક પહેલ કરવામાં આવી છે જેમાં ક્યાંક ને ક્યાંક કેશલેસ સુવિધાની અહીંયા વાત સરકાર કરી છે. ઘણા બધા લોકો જોડાયા છે, આપણે સમજીએ જાણીએ. મેડમ, શું નામ છે આપનું? મેડમ, મને એ જણાવશો કે જનમિત્ર કાર્ડ વિશે આપ કી જાણો છો? મને ખ્યાલ છે 1 તારીખ બાદ તમે રોકડાથી ટિકિટ નહીં ખરીદી શકો. જનમિત્ર કાર્ડ હશે તો તમે બસમાં બેસી શકો, ખ્યાલ છે ખરા? ઓકે, ઓકે, કઈ વાંધો નહીં. શું નામ છે કાકા આપનું? કઈ કામનું નથી. કેમ તમને એવું લાગે છે? કોણ ઝંઝટ મારી પડે? તમે કઈ સામનો કર્યું? શું હવે પારસ ધકાવાનું એ સવાલ ના ને? એ આ રૂટ અંદર બધી ખાલવાની શું જરૂર? 4-5 બસો થી ત્યાં રાખવી હતી ને, એ કમ્પ્લીટ કરો, છાપામાં આપો પહેલા. તો તમને શું કહી, તમે કોશિશ કરી જનમિત્ર કાર્ડ? સિનિયર સિટીઝનનો મતલબ શું? કે સિનિયર સિટીઝનને રાહત મળે. શું શું રાહત મળે? નિટારા જનમિત્ર કાર્ડ કરાવીને મારે 12-5 વાર BITSમાં જવાનું હોય, BITSનો યુઝ જ નથી કરતા, AMTSમાં જે કરવાનું જે કરતા નથી, બધી અંદર ખાલી. કોણા બાપની દીવાની? કોણે કીધું તું અહીં ખાલવાની? તમને એવું લાગે છે કે આ જે છે સમયનો બગાડ છે અને જે લોકો ઓછી સવારી કરે છે એ લોકો માટે રોકડાની વ્યવસ્થા રાખવી જોઈતી હતી?
કઈ મતલબ નહીં છે. અને આ પૈસા અંદરે આપે કે બહાર આપે, બધું હરખું જ પડે છે, કઈ પેટ નહીં પડતો. કાકા, આપે જન્મિત્ર કાર્ડ કઢાવ્યું? આનાથી વધારે તકલીફ પડશે એવું લાગે છે તમને? ઘણી 100% હોની 101%. કેમ એવું લાગે છે? કારણ કે એવું છે, કારણ કે બસો ભરેલી આવે છે, બસો ની અંદર ગજવા કપાય છે. મારા પોતાના પણ બે ત્રણ ફેરી પૈસા ગયેલા છે, એટલે એની વ્યવસ્થા થાય તો જ પચ્ચો થાય. સરકાર કઈ કરવાની? જનમિત્ર કાર્ડ કઢાવવાનો કઈ અર્થ? અલગ અલગ લોકો પાસેથી જાણ્યા બાદ મેં પોતે જ ફોર્મ ભરવાની કોશિશ કરી અને જાણવાની કોશિશ કરી કે કેવા કેવા પ્રકારની તકલીફનો સામનો તમામ સામાન્ય પ્રજાઓએ ફોર્મ ભરતી વખતે કરવો પડે છે. તો આપણે કાર્ડ ફિલઅપ કરી રહ્યા છે અને સમજી રહ્યા છે કે લોકોને શું અને કેવા પ્રકારની તકલીફ પડે. હવે અહીંયા કહેવામાં આવ્યું છે કે આધાર કાર્ડ કમ્પલસરી છે. મારી પાસે અત્યારે આધાર કાર્ડ નથી, શું રસ્તો? આધાર કાર્ડ નથી તો એના સિવાય તમે આઇડેન્ટિટી પ્રૂફમાં તમારું ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, નરેગા જોબ કાર્ડ હોય અથવા તો તમારું ઇલેક્શન કાર્ડ કોઈ પણ આપી શકો છો. અચ્છા, બતાવો કે તમારી પાસે આઈડી પ્રૂફ બીજું કંઈ પણ હોય તો તમે આપી શકો છો, જરૂરી નથી આધાર કાર્ડ નંબર હોવો જોઈએ. તો આખરે અમે ઝેરોક્સ કઢાવવા માટે ગયા, કારણ કે આધાર કાર્ડ અથવા કોઈ પણ બીજા આઈડેન્ટિટી પ્રૂફની ઝેરોક્સ હોવી જરૂરી છે. પરંતુ નજીકમાં જોવા મળતી તમામ ઝેરોક્સની દુકાનો બંધ હાલતમાં જોવા મળી અને આખરે કાર્ડ જન્મિત્ર ન બનાવી શક્યા, જેનાથી આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે સમયાંતરે કેવા કેવા પ્રકારની તકલીફનો લોકોએ જન્મિત્ર કાર્ડને લઈને સામનો કરવો પડે છે. તો દર્શક મિત્રો, જે પ્રકારે જન્મિત્ર કાર્ડ માટેની શું ઉપાધિ છે એ સમજવા માટે જ્યારે પોતાનું કાર્ડ લેવાની કોશિશ કરી મેં તો ખબર પડી કે અહીંયા ઝેરોક્સ કરાવવું પણ એટલું જરૂરી છે. એટલે કે માત્ર તમારી પાસે કોઈ તમારા આઈડેન્ટિટી કાર્ડનો ફોટો હોય, માની લો કે આધાર કાર્ડ નથી તો એ સારું છે કે એ સિવાય બીજું આઈડેન્ટિટી કાર્ડ ચાલશે, પરંતુ તમે જો તેનો ફોટો બતાવીને વાત પૂરી કરવા માંગતા હો તો તે શક્ય નથી. એટલા માટે તમારે ઝેરોક્સ કરાવવી ખૂબ જ જરૂરી છે. હવે વાત છે જ્યાં સુધી ઝેરોક્સની, તો આપ જોઈ શકો છો આપણે ટીવી સ્ક્રીન ઉપર અમે આપણે બતાવી રહ્યા છે કે આ ઝેરોક્સની દુકાન અહીંયા બંધ છે અને પરિણામે શક્ય નથી કે તમે આરામથી આસાનીથી આસપાસ કોઈ બી જગ્યાએ જઈને ઝેરોક્સ કઢાવી શકો. અમે લગભગ 1.5 થી 1 કિલોમીટર જેટલું ચાલ્યા, દુકાન ન મળી, એક દુકાન મળી તે બંધ છે. માત્ર એટલું નહીં, થોડેક દૂર આપ જોઈ શકશો, અમારા કેમેરામેન મિત્રનું હું વિનંતી કરીશ, એ પણ તમને બતાવે કે સામે પણ એક ઝેરોક્સની દુકાન છે, એ પણ બંધ છે. એટલે કે જન્મિત્ર કાર્ડ વગર જો સવારી શક્ય નથી તો આજે હું સવારી નહીં કરી શકું એમાં કોઈ બે મત પણ નથી. કારણ કે જન્મિત્ર કાર્ડ કાઢવા માટે આધાર કાર્ડ અથવા આઈડેન્ટિટી કાર્ડની તમારી પાસે ઝેરોક્સ હોવી જરૂરી છે. અને ઝેરોક્સ કાઢવા માટે 1.5 કિલોમીટર ચાલ્યા તો ખરા, પરંતુ તમામ દુકાનો બંધ છે. એટલે આ તમામે તમામ પ્રકારની જે મુશ્કેલીઓમાંથી એક સામાન્ય માણસ પસાર થઈ રહ્યો છે, કેશલેસ કરવાની એક કોશિશ સારી છે, પરંતુ કેશલેસ થશે ખરા, કેવી રીતે થશે, શું આ પ્રકારની જે નાની મોટી જે અવગાડ પડે છે તેને દૂર કરવાની જવાબદારી કોની, એ પણ આપણે જાણવું સમજવું પડશે. કારણ કે જો ઝેરોક્સની તમામ દુકાનો બંધ છે તો પછી ઝેરોક્સ કોણ નીકાળશે, ક્યાંથી નીકાળશે, શું તેની વ્યવસ્થા BRTS વાળે નથી કરવાની જરૂર, શું તંત્ર એના માટે સજાગ નહોતું, અને ત્યાં કોણ કેશલેસ થકી ઝેરોક્સ કાઢે, કોણ કેશલેસ થકી એ કાર્ડ કઢાવે છે, એ તમામ વસ્તુ રોકડ વ્યવહારથી થાય છે. એટલે ઉદ્દેશ કેટલે અંશે શક્ય બનશે, સાકાર થશે, એ તો આગળનો સમય જ બતાવશે. દોસ્તો, મારું કાર્ડ કાઢવા માટે હું પોતે ઝેરોક્સની દુકાને ગયો, કારણ કે અહીંયા ઝેરોક્સ વગર શક્ય નથી. આધાર કાર્ડ ના હોય તો બીજું કોઈ કાર્ડ ચાલશે, પરંતુ કોઈ પણ એક આઈડેન્ટિટી પ્રૂફ જોઈએ, એની ઝેરોક્સ જોઈએ. પરંતુ અમે આપને એ પણ બતાવ્યું કે બે અલગ અલગ જગ્યાએ અમે ગયા, પરંતુ ઝેરોક્સની દુકાન બંધ હતી, પરિણામે મારું જન્મિત્ર કાર્ડ બની ન શક્યું અને આ કાર્ડ મારે રિટર્ન કરવું પડે છે. તો હવે આપણે સમજીએ કે આ પ્રકારની તકલીફોનો સામનો તો લોકો કરી રહ્યા છે, પ્રોસેસ શું છે એ ચાલો અમે તમને બતાવી દઈએ. હું ચાહીશ આપણે એ પણ સમજીએ અને જાણીએ કે કેવા પ્રકારની આ પ્રોસેસ હોય છે. ICICIનું જે અમારું જે લિંકિંગ સોફ્ટવેર છે એમાં આ રીતનું કાર્ડ રેફરન્સ નંબર આવે છે, એમાં સિલેક્ટ કરીને જે પણ કાર્ડ ઇસ્યુ કરવાનું હોય એમાં સિલેક્ટ કરવાનું રહેશે. કસ્ટમર ડિટેલ આવશે, કસ્ટમર ડિટેલ
ફિલઅપ કરીને પછી ઓટીપી મેસેજ આવશે, એ ઓટીપી મેસેજ દ્વારા આ કાર્ડ અમે એક્ટિવેટ કરી શકીએ છીએ. સિસ્ટમ ના હોય ઝેરોક્સ હોય એવા અલગ અલગ કારણોસર કેટલા લોકોને હાલાકી અત્યાર સુધી પડી છે? લગભગ લગભગ 2-3 કસ્ટમરોને હાલાકી ભોગવવી પડી છે સિસ્ટમ ના કારણે થઈને. આખા દિવસમાં કેટલા પ્રકારના ઇસ્યુઝ લોકોના અલગ અલગ રીતે સામે આવતા જોઈએ છે એ પણ લોકોને આપવાનું? એક તો તમને જે ઇસ્યુ પડ્યો છે આ જે ઝેરોક્સ તમે કઢાવી નથી થયા એના કારણે કાર્ડ તમારું એક્સેપ્ટ નથી થતું. બીજું કે સિસ્ટમ સ્લો ચાલે છે તો ઘણા કસ્ટમરો રાહ નથી જોતા, એમને કંઈક આવવા જવાની ઉતાવળ હોય છે, એના કારણે પણ કસ્ટમરો બૂમા બમ્પ કરી શકે છે. આ એક એવા પ્રકારની પ્રોસેસ છે જે લગભગ 10-15 મિનિટ જેટલો સમય અચૂકથી લઈ લે છે. અને જે લોકો માત્ર એકાદ વાર માટે જ બેસવાના હોય એ લોકો માટે પણ આ સમય ખૂબ જ મોંઘો પડતો હોય છે. અને ક્યારેક તો મશીન હેંગ થઈ જવાના કારણે સમય વધારે પણ લાગી જતો હોય છે. આ જે મેં સિસ્ટમમાં એમનો ડેટા એન્ટર કર્યો છે એનાથી એક કસ્ટમરના મોબાઈલ નંબરમાં જે ઓટીપી મેસેજ આવે છે તે અત્યારે હું કાર્ડ વેરિફિકેશન કરી રહ્યો છું. મશીન ચાલે રહ્યું છે. આ પણ એક સમસ્યા બનતી હોય છે ઘણીવાર એ બીઆરટીએસના તમામ કર્મચારીઓ માટે કે જે સમય વધારે લેતા હોય છે, લોકોની ભીડ હોય છે એવા સમયે જ્યારે સિસ્ટમમાં કંઈ પ્રોબ્લેમ થતી હોય ત્યારે પણ અનેકો પ્રકારની તકલીફનો તેમને સામનો કરવો પડતો હોય છે. આપ જોઈ શકો છો કે વેરિફિકેશન માટે કેવા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારે મેં જે સિસ્ટમમાં ડેટા એન્ટર કર્યો છે તેનાથી જે મોબાઈલમાં ઓટીપી આવે છે પાસવર્ડ કાર્ડ એક્ટિવેશન અને પાસવર્ડ સેટ કરવા માટે તે પ્રોસેસ અત્યારે હું કરી રહ્યો છું. એમને એવું કહ્યું છે કે એક જ સિસ્ટમ છે જેમાં આ કાર્ડ લોકો રજીસ્ટર કરે છે એ જ કાર્ડ માંથી ટિકિટ આપવાની એક જ કામ છે. એવું છે, હેરાન થઈએ જે લોકોની સવારી ઓછી છે, માનો કે મહિનામાં એક કે બે વાર લોકો આવે છે એ લોકો માટે રોકડાની વ્યવસ્થા રાખવી જોઈતી હતી, સિનિયર સિટીઝન માટે ખાસ વ્યવસ્થા કરવી જોઈતી હતી. આપણી જોડે બીજા ઘણા બધા સિનિયર સિટીઝન્સ છે હજુ પણ, આપણે તેમની પાસે પણ સમજીએ જાણીએ કે સાચા અર્થમાં એનો કોઈ ફરક પડશે. ચલો બીજા એક વડીલ આપણી સાથે જોડાયા છે. નમસ્કાર કાકા, શું નામ છે આપનું? હસમુખભાઈ. હસમુખભાઈ, આપણે ખ્યાલ છે કે જનમિત્ર કાર્ડની હવે એક વ્યવસ્થા આવી છે નવી? હું તો નથી ઉપયોગ કરતો. તમે નથી ઉપયોગ કરતો? હું આ ચાલુ બસમાં જ જઉં છું એટલે મારે જરૂર જ નથી. તમને શું વધારે યોગ્ય લાગે છે, રોકડાથી વ્યવહાર થતો હતો કે જન્મિત્ર કાર્ડ? બસ ઉપયોગ જ નથી તો પછી આ જન્મિત્ર તો સગવડતા પડે જ ને, એમાં બધા ટિકિટની લાઇનમાં ઊભું ના રહેવું પડે એ સારી વાત છે. એટલે ક્યાંક ટિકિટની લાઇનમાં ન ઊભું રહેવું પડે એ સારી વાત છે, સ્ટુડન્ટ માટે સારી વાત છે, હેન્ડિકેપ લોકો માટે સારી વાત છે, 10% ડિસ્કાઉન્ટ સારી વાત છે, પણ જે લોકો વડીલો છે, વૃદ્ધો છે અથવા પછી જેનો ઉપયોગ ખૂબ ઓછો છે
એ લોકો માટે ક્યાંક ને ક્યાંક અગવડ પડી રહી છે. માત્ર એટલું જ નહીં, અલગ અલગ જગ્યાએ નવા નવા પડકાર આવે છે. જેમ કે આપણે જોયું કે ક્યાંક ઝેરોક્ષનું મશીન નથી, ક્યાંક ઝેરોક્ષની દુકાન નથી, આવા અલગ અલગ સમસ્યાઓનો સામનો પણ લોકો કરી રહ્યા છે. તો હાલ આપણે જોઈ રહ્યા છીએ કે મિશ્ર પ્રતિસાદ અમદાવાદને જનમિત્ર કાર્ડને લઈને સાંભળી રહ્યો છે. કેમેરામેન મનીષ દવે સાથે જીગર દેવાણી, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, અમદાવાદ.